नर्मदा जिल्लानी वर्तमान परिस्थिति में कोरोना दर्दियों ने सारवार माटे पूरता प्रमाण में ऑक्सीजन मिली रहे ते माटे जिला वहीवटतंत्रे व्यवस्था गोठवी छे। नर्मदा जिल्लाना प्रभारी सचिव एच.जे. हैदर और जिला कलेक्टर बी.ए. शाहना मार्गदर्शन हेठ वहीवटतंत्र की टीम द्वारा राजपीपळानी सरकारी कोविड होस्पिटल में ऑक्सीजन की चार पाइपलाइन की कामगीरी पूर्ण कर देवामां आवी छे। आ उपरांत होस्पिटल बेड में वधारो कर 178 बेड उपलब्ध कराया छे। साथ साथ 24 जेटला तबीबों और 44 स्टाफ नर्स की निमणूक करवामां आवी छे। हॉस्पिटल में दर्दियों ब्लड तेमज सीटी स्केन थई शके ते माटे पण विनामूल्ये सुविधा उपलब्ध करवामां आवी छे। नर्मदा जिल्ला में कोविड 19 हॉस्पिटल माटे आयुर्वेदिक हॉस्पिटल में छेल्ला सवा वर्ष थी अमे चलावीए छे कोविड 19 हॉस्पिटल। अने एमां वक्तोवक्तना जेम जेम जरूरत पड़े तेम तेम सुधारो करता करवामां आवे छे अने सुविधाओनो वधारो करवामां आवे छे। आजनी तारीख में हूँ तमने जणावुं कि मारी हॉस्पिटल में अमे 100 पहला बेड हता, हवे 200 बेडनी कार्यरत करेल छे। એમાંથી ઓક્સિજન બેડવાલા, પહેલાં જ્યારે શરૂઆતમાં અમે હોસ્પિટલ ચાલુ કરી ત્યારે 8 જ બેડ ઓક્સિજનવાલા હતા, જે બી આઈસીયુ પૂરતા જ હતા। આજની તારીખમાં મારી પાસે 168 જે છે એ જનરલ સામાન્ય બેડ છે, જે ઓક્સિજન સેન્ટ્રલ લાઇન સાથે જોડાયેલ છે, અને 10 વેન્ટિલેટરવાળા બેડ છે, જેમાંથી વધુ સારી સારવાર આપી શકીએ એવા બેડ છે। એટલે ટોટલ 200માંથી 178 જે છે ઓક્સિજન લાઇન સાથે બેડ છે અને 22 બેડ સામાન્ય બેડ છે। એ બેડને પણ અમે ઓક્સિજન સિલિન્ડરથી ઓક્સિજન આપીને ઓક્સિજન બેડમાં તરીકે વાપરી શકીએ છીએ। એટલે અને પણ સાથે ઓક્સિજનનો પણ પૂરતો સ્ટોક છે, જમ્બો સિલિન્ડર છે અમારી પાસે અવેલેબલ છે, સાથે પોટા ટેન્ક અને નાની ડ્યુરા ટેન્ક પણ અવેલેબલ છે, અને જથ્થો બરાબર ટાઈમસર ભરાઈ જાય છે અને મળતો રહે છે। એટલે હાલની પરિસ્થિતિમાં કોવિડ 19 હોસ્પિટલ રાજપીપલા ખાતે ઓક્સિજનની કોઈ પણ જાતની અછત નથી। સાથે બીજું એવું છે કે જે પેલા મેડિકલ ઓફિસરની બહુ અછત પડતી હતી, અમે જાહેરાત આપી હતી વધારે પગાર સાથેનું, જે સીએમ રૂપાણી સાહેબને જાહેરાત કરી હતી એ આધારે અમને 12 જેટલા મેડિકલ ઓફિસર મળેલા હતા અને સાથે બોન્ડેડ મેડિકલ ઓફિસર મળેલ છે। એવી રીતે અમારી પાસે ટોટલ અત્યારે 24 મેડિકલ ઓફિસર ઉપલબ્ધ થઈ ગયેલ છે, તો જેથી હવે પેશન્ટને સારવાર આપવામાં કોઈ જાતની તકલીફ પડતી નથી અને સમયસર સારવાર પૂરતી મળે છે। તેમજ જે બ્લડ રિપોર્ટ કરાવવા પડે, જે વધુ સારવાર માટે આપણને જરૂરી હોય છે એવા બ્લડ રિપોર્ટ પહેલાં અમે વડોદરા મોકલતા હતા, જેમાં રિપોર્ટ આવતામાં વિલંબ થતો હતો। હાલની તારીખમાં અમે લોકલ રાજપીપલામાં પટેલ લેબોરેટરી સાથે MOU કરેલ છે અને જેનો ખર્ચ કોવિડ હોસ્પિટલ ઉપાડશે અને એ અમને સેમ ડે એક જ દિવસમાં રિપોર્ટ મળી શકશે। સાથે સીટી સ્કેન માટે પણ સુવિધા નહોતી રાજપીપલામાં, એક જ પ્રાઇવેટ હોસ્પિટલમાં સુવિધા હતી, એના સાથે અમે MOU કરેલ છે અને અમારા દર્દીઓને અમે ત્યાં મોકલીને સીટી સ્કેન કરાવીશું અને દર્દીને કોઈ જાતનો ખર્ચ કરવો નહીં પડે।